સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. યાશુપત અંદર આવો. ગન જોઈને તો એના ચક્કા છૂટી જશે. મારા પણ મોના મોના ડાર્લિંગ, હું આવી ગયો. હું શું કહું છું, મારા બદલે તું જાને. તારા બેડરૂમમાં હું જાઉં એટલે બેડ સુધી નહીં જતો, રૂમ સુધી તો જા. ઓછે ને સો. હે ભગવાન, એજન્ટ નંબર 555. શું મસ્ત મોકો છે. શું પેલી ઓઢી ને સુઈ ગઈ છે એમ? હા, કેમ ઓઢી ને? અરે દોસ્ત, બૈરાવ નું આવું જ હોય, રિસાઈ જાય ને એટલે સીધું માથે ઓઢી ને સુઈ જાય. અચ્છા, આપણે ભલે લગ્ન નથી કર્યા પણ એક્સપિરિયન્સ બહુ છે. હું અંદર જાઉં. ઓકે, પણ હું શું કહું છું મનિયા, હું અંદર જઈને કરું છું. મેં લગ્ન કર્યા છે એટલે એક્સપિરિયન્સ ઓછો છે. અરે યાર, એ સૂતી છે ને તો એને જેના ચકડી લે અને ચસ ચસ તો ચુંબન છોડી દે. નહીં યાર, જોખમ છે. સામે 5 કરોડ નું વળતર પણ છે જ ને. હા, ઉઠાવ. ઓકે, ગો. ઓલ ધ બેસ્ટ. શું કરે? કાઈ નઈ, ગન અને આઈ કાર્ડ લાવ. પાટલૂન માં ઉતરી. કોણ હતું? કોણ હતું? કોણે મને કિસ કરી? જય સ્વામી સત્યાનંદ, જય સ્વામી સત્યાનંદ. આવી ગઈ ડાર્લિંગ. ડોન્ટ કોલ મી ડાર્લિંગ, યુ ડેવિલ. એક્સક્યુઝ મી. લોન્ડ્રીમાં જઈશ. જો મારે તારી સાથે 5 મિનિટ વાત કરવી છે. મારી પાસે ટાઈમ નથી. મોના, મોના, આપણા લગ્નને 5 વર્ષ થયા. વર્ષ દીઠ 1 મિનિટ તો આપ. મને લાગે છે આ વાસણ પણ લઈ જશે. મોના, હું જાણું છું તું મને જ પ્રેમ કરે છે અને તું જાણે છે કે હું તને જ પ્રેમ કરું છું. મોના, પ્રોફેસર, તારું લવારો બંધ કર. હું પાછી આવી છું મમ્મીને લેવા. એમની તબિયત સારી નહોતી એટલે મેં એમને ઊંઘની ગોળી આપી છે. જો મમ્મી ભાનમાં આવે પહેલા તો મારી વાત સાંભળ. હવે સાંભળવા જેવું કઈ જ નથી. મેં જે જોયું ને એ પૂરતું છે. નહીં, એ પૂરતું નથી. આનાથી પણ વધારે છે. અરે યાર, અરવિંદ,
હું તને હંમેશને માટે ભૂલી જવા માંગુ છું. હવે મેં તારા નામ ઉપર ચોકડી મૂકી દીધી છે. વેરી ગુડ. લોકશાહીમાં જેના નામ ઉપર ચોકડી મૂકો એ ચૂંટાઈ આવે. ચૂપ કર, નહીં તો હવે હું કઈ કરી બેસીશ. પ્લીઝ, તું જરા ઠંડી પડ, જો મારી વાત સાંભળ. તું મારા પર શંકા કરે છે? હું કોઈને કિસ કરું યાર? તું જ વિચાર કર, આપણે હનીમૂન ઉપર ગયા ત્યારે તને કિસ કરતા પણ હું કેટલો ડરતો હતો. અવારનવાર તું જે મારા વર ને તારી સાથે શૂટિંગ ને પાર્ટીઓ માં લઈ જાય છે ને, એટલે જ એના મગજ ઉપર અસર થઈ ગઈ છે. જોજો. કરેક્ટ. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ? આ ગમે તેમ બોલ્યા કરે છે અને તું ચૂપચાપ ઊભો છે કે બોલતો કેમ નથી? એટલે પણ એનું પતે એટલે બોલું ને યાર. જરૂર નથી, કારણ કે મને ખબર પડી ગઈ છે કે તમે બંને જણા છો ને લફડે બાજ છો. ઓ માય ગોડ, ધીસ ઇઝ માય ઇન્સલ્ટ. જો તું કઈ બોલવાનો જ ન હોય તો હું જાઉં છું. નહીં ઉભો રે મનર, મારે બોલવું છે. મનર, મારે કડકડાટ બોલવું છે. મારે સડસડાટ બોલવું છે. મારી પત્નીના મનમાં રહેલી શંકા કુશંકાઓ દૂર કરવા માટે મને લાગે છે હવે મારે સત્ય કહી દેવું પડશે. સત્ય? તું પેલી વાત કરવા માંગે છે? હા મનર, મારે એ જ વાત કરવી પડશે. નહીં 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 દોસ્ત, તને ખબર છે એનું પરિણામ શું આવશે? પરિણામોની મને પરવા નથી દોસ્ત. નહીં દોસ્ત, નહીં. કેટલી વાર ફેરવી? બૈરીને મનાવવા માટે તો આવું જોખમ ના લઈ શકે. અરે બૈરી જતી હોય તો જવા દે. એ છોકરીએ મને શા માટે કિસ કરી એનું સાચું કારણ તારે જાણવું છે. ના. અરે કિસ એટલે કિસ, એમાં કારણનું નહી ક્રિયાનું મહત્વ હોય છે. હું જ મૂરખ કે મમ્મી સામે તારા વખાણ કરતી હતી કે મારો અરવિંદ કોઈ દિવસ કોઈ પારકી સ્ત્રી સામે ન જુએ ને. તું સારું છે કે 5 કરોડનો ચેક મળતા પહેલા તારો આખો ભાંડો ફૂટી ગયો. મને લાગે છે કે મારી પત્નીના મનનું સમાધાન કરવા માટે મારે મારી ફરજનું બલિદાન આપવું જ પડશે. નહીં 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 મેરે ભાઈ, તું દેશદ્રોહી ગણાઈશ. ભલે ગણાવ, હું લાચાર છું દોસ્ત. એક તરફ ભારત માતા પ્રત્યેની ફરજ છે તો બીજી તરફ મોના માતા મોના પ્રત્યેની ફરજ છે. મોના લિસન, હું જાઉં છું મમ્મીને લેવા, પાછી આવીશ. બેસ અહીંયા, બેસ અહીંયા. સડાઉં. તું જાણે છે હું જો ધારું ને તો તને ને તારી માને 10 વર્ષ સુધી જેલના સળિયાની પાછળ ધકેલી શકું એમ છો. શું? વચ્ચે નહીં બોલ, હું બધું ભૂલી જઈશ. હવે મને કડકડાટ બોલી જવા દે. એ છોકરીએ મને કિસ કરી, એટલું જ નહીં, મેં એને સામે ચાલીને કિસ કરવા દીધી. શા માટે? શા માટે? ભારત માતાની રક્ષા માટે. ભારત માતાની રક્ષા? ડોન્ટ રિપીટ. એ કિસ કિસ નહોતી, ડ્યુટી હતી. ડ્યુટી? ડ્યુટી ફરજ હતી, મારી ફરજ. કારણ કે સરકારનો હુકમ હતો. કઈ સરકાર? ભારત સરકાર, ગેટવે ઓફ ઇન્ડિયા, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. યસ સેમ. તે દારૂ પીધો છે હે? સરકારને કોઈ ધંધો નથી, તે તને કિસ કરવાનો હુકમ આપે? આ સરકારનો નહીં, મારો ધંધો છે. શું? યસ, કારણ કે હું સીબીઆઈ નો એજન્ટ છું. CBI? Yes, CBI નો અર્થ તને ખબર છે મૂર્ખ? CBI એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન.